नमस्कार, क्रैक इकोनॉमिक्स एंड स्टेटिस्टिक्स यूट्यूब चैनल पर हूँ आत्मनशा आप सबनु स्वागत करू छु। भारत में आर्थिक आयोजन ना विषय पर आपणे व्याख्यानो बनाववानी शुरुआत करी छे। आ विषय जीपीएससी ना विद्यार्थियों माटे, अन्य स्पर्धात्मक परीक्षा आपता विद्यार्थियों माटे, तेमज आर्ट्स अने कॉमर्स ना अर्थशास्त्र ना विद्यार्थियों माटे खूब ज महत्वनो छे। भाग एक में आपणे आर्थिक आयोजन नो इतिहास अने आयोजन पंच विषय चर्चा करी हती, जेमां पंचवर्षीय योजनाओ शुरू थई ते पहला जे जुदी जुदी योजनाओना प्रस्तावो जुदा जुदा लोको द्वारा, जुदा जुदा विद्वानो द्वारा आपवामां आव्या हता तेना विशे आपणे चर्चा करी हती, अने आयोजन पंचनी स्थापना क्यारे थई, तेना उद्देशो शुं हता तेना विशे चर्चा करी हती। जो ते वीडियो तमे न जोयो होय तो तेनी लिंक डिस्क्रिप्शनमां आपेली छे, तमे ते लिंक उपर क्लिक करीने ते वीडियो जोई शकशो। आजे बीजा भागमां आपणे प्रथम अने द्वितीय पंचवर्षीय योजनाओ विशे चर्चा करीशुं। इकोनॉमिक्स अने स्टेटिस्टिक्स अर्थशास्त्र अने आंकड़ाशास्त्रना अन्य वीडियो जोवा माटे आप अमारी YouTube चैनल क्रैक इकोनॉमिक्स एंड स्टेटिस्टिक्स पण सब्सक्राइब करी शको छो। पंचवर्षीय योजनाओ एटले केंद्रीय आयोजन, केंद्र द्वारा तेनुं आयोजन थाय छे, आथी तेने सेंट्रलाइज्ड प्लानिंग कहेवामां आवे छे, अने तेनी साथे साथे तेमां तमाम क्षेत्रोने आवरी लेवामां आवे छे, અને આથી તેને સમાયોજિત આયોજન ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો અર્થ એ થાય કે તે એક રાષ્ટ્રીય આર્થિક આયોજન છે, નેશનલ ઇકોનોમિક પ્લાનિંગ છે। એટલે કે તેનું આયોજન કેવી રીતે પંચવર્ષીય યોજના ઘડવી, તેના ઉદ્દેશો શું હશે, કેટલી નાણાકીય ફાળવણી કરવી, તે તમામ નિર્ણયો કેન્દ્ર સરકાર લે છે અને આથી તેને કેન્દ્રીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે। જોસેફ સ્ટાલિને સોવિયત યુનિયનમાં 1928 થી 1932 ની વચ્ચે સૌ પ્રથમ આ પ્રકારનું આયોજન કર્યું, એટલે કે રાષ્ટ્રીય સ્તરે આર્થિક આયોજન થાય તેવી એક પદ્ધતિ શરૂ કરી, અને ત્યારબાદ ઘણા બધા યુરોપના દેશોએ અને કેટલાક મૂડીવાદી દેશોએ પણ આ પ્રકારનું આયોજન, એટલે કે રાષ્ટ્રીય સ્તરે આર્થિક આયોજન થાય તેવા પ્રકારની નીતિ, તેવા પ્રકારની પદ્ધતિ અપનાવવાની શરૂઆત કરી। સૌ પ્રથમ આપણે પ્રથમ યોજના વિશે માહિતી મેળવીશું। 8 ડિસેમ્બર 1951 ના રોજ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રથમ યોજનાનો ડ્રાફ્ટ એ પાર્લામેન્ટમાં રજૂ કર્યો। આ યોજનાનો સમયગાળો 1951 થી 1956 સુધીનો હતો, અને સમગ્ર યોજના એ હેરોડ ડોમરના આર્થિક મોડેલ ઉપર આધારિત હતી। સામાન્ય રીતે યોજના જ્યારે ઘડવામાં આવે ત્યારે તે સમયની કઈ સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને યોજના ઘડવામાં આવે છે। દેશ આઝાદ થયો અને પછી પ્રથમ પંચવર્ષીય યોજના ઘડવામાં આવી તે સમયે સૌથી મોટી સમસ્યા હતી શરણાર્થીઓ। જે લોકો પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા છે તેમના માટે રહેવાની વ્યવસ્થા, તેમના ખાવા પીવાની વ્યવસ્થા, તેમને એક સારું જીવન ધોરણ મળી રહે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવાની હતી। બીજી સમસ્યા ઊભી થઈ હતી તે હતી ખાદ્ય ચીજોની તંગી, કારણ કે દેશમાં તેટલું ઝડપથી ઉત્પાદન વધી રહ્યું ન હતું, જ્યારે સામે માણસો અથવા તો વસ્તી વધતી હતી અથવા તો તેટલી જ હતી, અને તેના કારણે ખાદ્ય ચીજોની તંગી ઊભી થઈ હતી। ત્રીજું, ફુગાવો, દેશની અંદર ભાવો ખૂબ મોટા પાયે વધી રહ્યા હતા, અને ચોથું, મૂડીનો અભાવ, જેના કારણે દેશની અંદર મૂડીરોકાણ ખૂબ ઓછું થતું હતું। દેશ હજુ 1947માં જ આઝાદ થયો હતો, આથી ટૂંક સમયમાં તરત જ મૂડી ઊભી કરવી, ખાદ્ય ચીજોનું ઉત્પાદન વધારવું, ભાવો નીચા રાખવા તે શક્ય ન હતું, એટલે આ પ્રકારની સમસ્યાઓ તે સમયે ભારતમાં હતી। અને આથી જે મુખ્ય ક્ષેત્રો, જે ફોકસ એરિયા પ્રથમ યોજનાના હતા તે હતું કૃષિ ક્ષેત્ર, કે જેના કારણે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધારી શકાય, લોકો સુધી ખાવાનું પહોંચાડી શકાય। બીજું હતું કિંમત સ્થિરતા, જે દેશની અંદર ફુગાવો છે તે નિયંત્રણમાં રહે, કે જેથી લોકોને તેનો ફાયદો થાય, વધારે કિંમત વધારે ભાવો ચૂકવવા ન પડે। અને ત્રીજું હતું ઉર્જા અને વાહન વ્યવહાર। આમ આ ત્રણ ક્ષેત્રો એ મુખ્ય ક્ષેત્રો હતા, ફોકસ્ડ એરિયા હતા પ્રથમ પંચવર્ષીય યોજનાના। જે કુલ ફાળવણી કરવામાં આવી હતી તે 3,870 કરોડ રૂપિયાની હતી, જેમાંથી 1,800 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રના હતા અને 2,070 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રના હતા। આ 2,070 કરોડમાંથી 1,960 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા। કયા ક્ષેત્રો પાછળ આ રૂપિયા ખર્ચવામાં આવ્યા?
કૃષિ અને સિંચાઈ ક્ષેત્ર પાછળ 31% જેટલી રકમ ફાળવવામાં આવી 1960 કરોડ માંથી, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પાછળ 27%, ઉર્જા પાછળ 13%, ઉદ્યોગ ક્ષેત્ર પાછળ માત્ર 6%, સામાજિક સેવાઓ, વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી પાછળ 22%. આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર પાછળ માત્ર 6% રકમ ફાળવવામાં આવી છે, જ્યારે કૃષિ અને સિંચાઈ ક્ષેત્ર પાછળ 31% રકમ ફાળવવામાં આવી છે. એટલે કે આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ અને સિંચાઈ ક્ષેત્ર હતો, નહીં કે ઉદ્યોગ ક્ષેત્ર. અને આથી તેની ટીકા પણ કરવામાં આવી હતી કે ઉદ્યોગ ક્ષેત્રમાં ખૂબ ઓછી મૂડીરોકાણ થયું અને આથી રોજગારીની તકોનું સર્જન પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન ખૂબ ઓછું થયું હતું. જીડીપીના વૃદ્ધિદરનો લક્ષ્યાંક 2.1% રાખવામાં આવ્યો હતો અને ખરેખર તે વૃદ્ધિદર આપણને 3.6% જેટલો પ્રાપ્ત થયો. એટલે કે જે લક્ષ્યાંક હતો તેના કરતા વધારે વૃદ્ધિદર આપણને પ્રાપ્ત થયો હતો. માથાદીઠ આવકનો વૃદ્ધિદર 1.8% જેટલો રહ્યો હતો. 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. મુખ્ય સિંચાઈ યોજનાઓ માટે 3 મહત્વના બંધ ડેમ્સ બાંધવામાં આવ્યા, હીરાકુડ ડેમ, બાકરા નાંગલ ડેમ અને મેત્તુર ડેમ. આપણે જોઈ શકીએ છીએ કે કૃષિ ક્ષેત્ર અને સિંચાઈ ક્ષેત્રે જે સૌથી વધુ મૂડીરોકાણ, જે સૌથી વધુ નાણાકીય ફાળવણી કરવામાં આવી હતી તે આ 3 બંધ પાછળ પણ ખર્ચવામાં આવ્યા હતા, કે જેના કારણે આપણને હરિયાળી ક્રાંતિના લાભો પ્રાપ્ત થયા. અને પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન દેશની અંદર 5 IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પણ સ્થાપના કરવામાં આવી હતી. હવે આપણે દ્વિતીય યોજના વિશે માહિતી મેળવીએ. તો બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1956 થી 1961 નો છે. આ બીજી પંચવર્ષીય યોજના પીસી મહાલનોબિસ મોડેલ ઉપર આધારિત હતી અને આથી તેને મહાલનોબિસ યોજના, મહાલનોબિસ પ્લાન પણ કહેવામાં આવે છે. આ મોડેલને અસંતુલિત વિકાસ, અનબેલેન્સ્ડ ગ્રોથ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તે સમજાવે છે કે જે મૂડીરોકાણ છે તે તમામ ક્ષેત્રોમાં કરવાને બદલે અમુક જ ક્ષેત્રોમાં કરવામાં આવે, કે જેથી વધુ મૂડીરોકાણ જે તે ક્ષેત્રમાં થાય તેના લાભો તેને સંલગ્ન જે ક્ષેત્રો છે તેને થાય. મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો શું હતો? ઝડપી ઔદ્યોગિકરણ, વધુમાં વધુ ઔદ્યોગિકરણ કરવામાં આવે. હેવી અને બેઝિક ઇન્ડસ્ટ્રીઝ, મોટી અને જે જરૂરી ઉદ્યોગો છે તેની ઉપર ભાર મૂકવામાં આવે, તેમાં વધારે ને વધારે મૂડીરોકાણ કરવામાં આવે, કે જેથી દેશની આવકમાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય. અને તેના માટે 1956માં સ્વતંત્ર ભારતની પ્રથમ ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી, કે જેનો હેતુ સોશિયાલિસ્ટ પેટર્ન ઓફ સોસાયટીનો હતો. એટલે કે જે સમાજ છે તેની રચના સમાજવાદની વિચારધારા ઉપર થાય તેવો હતો. દ્વિતીય યોજનામાં જે કુલ ફાળવણી કરવામાં આવી તે 7,900 કરોડની હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પંચવર્ષીય યોજના કરતા બમણી રકમ આ યોજના પાછળ ખર્ચવામાં આવી હતી. તેમાંથી 3100 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રના અને 4800 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રના હતા. અને આ 4800 કરોડ રૂપિયામાંથી 4600 કરોડ રૂપિયા ખરેખર ખર્ચવામાં આવ્યા હતા. ફરી એકવાર આપણે જે ક્ષેત્રવાર ફાળવણી છે તે સમજીએ. તો આ જે 4600 કરોડ રૂપિયા છે તેના 20% કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પાછળ 28%, ઉર્જા પાછળ 10%, ઉદ્યોગ ક્ષેત્ર પાછળ 24%, અને સામાજિક સેવાઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી પાછળ 18%. આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ પાછળ માત્ર 6% રકમ ફાળવવામાં આવી હતી, જ્યારે બીજી પંચવર્ષીય યોજનામાં તેની પાછળ 24% જેટલી રકમ ફાળવવામાં આવી છે. જીડીપીના વૃદ્ધિદરનો લક્ષ્યાંક 4.5% રાખવામાં આવ્યો હતો, પરંતુ તે લક્ષ્યાંક આપણે પ્રાપ્ત ન કરી શક્યા અને તે પંચવર્ષીય યોજના દરમિયાન જીડીપીનો વૃદ્ધિદર 4.27% જેટલો રહ્યો હતો. જે ઉદ્યોગ ક્ષેત્ર પાછળ વધુ નાણાં ખર્ચવામાં આવ્યા
એમાં ખાસ કરીને દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલામાં સ્ટીલની મિલોની સ્થાપના કરવામાં આવી. 1957માં શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ થાય તે માટે ટેલેન્ટ સર્ચ એન્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો અને 1958માં હુમી ભાભાના અધ્યક્ષ પદે એટોમિક એનર્જી કમિશનની પણ રચના કરવામાં આવી. તો આમ પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજના દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વની હતી. તેમાં આપણને ખાસ કરીને જીડીપીનો વૃદ્ધિ દરનો જે આંકડો છે તે સેટિસ્ફેક્ટરી, સંતોષકારક મળ્યો હતો. કારણ કે 1901 થી 1950 દરમિયાન આ 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં જીડીપીનો વૃદ્ધિ દર 1% કરતા પણ ઓછો રહ્યો હતો સળંગ 50 વર્ષ સુધી. આથી પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણને જીડીપીનો વૃદ્ધિ દર 3.6% જેટલો પ્રાપ્ત થયો અને બીજી પંચવર્ષીય યોજનામાં આપણને તે વૃદ્ધિ દર 4.27% જેટલો પ્રાપ્ત થયો હતો. આમ આજના વ્યાખ્યાનમાં આપણે પ્રથમ પંચવર્ષીય યોજના, તેમાં કેટલી ફાળવણી કરવામાં આવી, ક્ષેત્રવાર તેની ફાળવણી શું છે, કયા મહત્વના ક્ષેત્રો છે, અને તેવી જ રીતે દ્વિતીય પંચવર્ષીય યોજનામાં પણ ક્ષેત્રવાર ફાળવણી, કેટલું નાણું ફાળવવામાં આવ્યું, તેના મુખ્ય ઉદ્દેશો શું હતા, તેના વિશે આપણે ચર્ચા કરી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઇક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.